हेलो फ्रेंड, मैं आपका दोस्त निशित कुमार पटेल, एडवाइजर ऑफ केयर इमिग्रेशन एंड वीजा सर्विसेज। एक दफा फिर हम आपके साथ जुड़े आज हमारे एक और पेरेंट्स को लेके जिनको कनाडा का विजिटर वीजा मिला है। उनका लड़का यहीं से ही कनाडा गया था 2-3 साल पहले, तो तब तक उन्होंने बहुत से रेफरेंसेस हमको दिए थे। स्टूडेंट को कभी कोई बोल रहा था कनाडा जाना है या यूएस या यूके स्टडी के लिए जाना है, तुरंत यहाँ पे वो भेजते थे। आज उनका खुद का वीजा केयर इमिग्रेशन की टीम ने करके दिया है। आगे की बात हम उसी कस्टमर हमारे क्लाइंट से करेंगे, लेकिन हमारी लोकल लैंग्वेज गुजराती में, क्योंकि ये पेरेंट्स हैं, गुजराती लैंग्वेज में कंफर्टेबल है। चलो वीडियो को आगे बढ़ाते हैं। तो मेरे साथ है, मैं हूँ हरेश कुमार मनुभाई व्यास, हूँ कलोल नो रहवासी छू, अने मारो सन भी अहीं केयर इमिग्रेशन थी टोरंटो मां कनाडा गयेला। एमने माटे बहु एकदम इजी है, एनी ट्रांसपरन्सी अने काम करवानी पद्धति एकदम एटली श्रुडर अने ए रीतना छे के जे कोई पण जातनी कोई पण व्यक्तिने प्रोफेशन होवा छतां भी रिलेशनशिप जेवुं लागे। अहीं ऑफिसमां आवता कोईने एवुं ना लागे के आपणे कोई ऑफिसनी अंदर जईए छीए। वेरी गुड, बराबर। अने एक बीजी एक वस्तु के कोई भी वस्तुनी એડવાઇસ માટે અત્યારે કેવું બધે ચાલે કે તમે આ લઈ આવો તે લઈ, એવું નથી હોતું। એ લોકો એટલી બધી કોઓપરેટિવ ફિલ્ડની અંદર યુઝ કરે છે માણસો સાથે, નિશિતભાઈ અને એમની ટીમ બી, કે આપણને એવું કંઈ લાગે જ નહીં કે આપણે કંઈ કોઈ આટલી બધી મોટી વસ્તુ માટે કામ કરવા જઈ રહ્યા છીએ। વિઝા બી બહુ આસાનીથી અને બહુ ટેકનિક્સ, જે ટેકનિક્સ કહેવાય કે જે માણસો હેરાન થતા હોય, ખોટી ખોટી ગાઈડલાઈન મળતી હોય, ખોટી આપણે ગભરામણ થતી હોય, દીવડાવવાની વાત હોય, એવું કઈ હોતું નથી, એવું હોતું જ નથી। ખરેખર એમના તરફથી એકદમ ફેથફુલી એન્ડ એકદમ સર્વિસલી, દેટ ઇઝ ગુડ। માય રેન્ક ઇઝ 10 of the 10। જોયું, મારે પૂછવાની ભી જરૂર ના, પૂછવાનો હતો આગળ, પણ જો એમને અમારા વિડીયો દેખેલા લાગે, નહીં મેં તમારા વિડીયો જોયા, વધતા કામ નહીં આવ્યું, કારણ કે હું બી એક પબ્લિક રિલેટેડ સર્વિસીસમાં પ્રોફેશનમાં છું, બરાબર। અને મેં બી મારા ઘણા બધા મિત્રોના બાળકોને મેં કેરમાંથી જ મોકલેલા છે। આ કેનેડાના વિઝા લીધા પછી બી હું અત્યારે હાલ યુકેના વિઝા માટે બી મેં કેરને જ કન્સલ્ટ કરેલો છે, ને એ જ બી મારું કામ કરવાના છે। એવું નથી કે આજે વિઝા પ્રોસેસિંગ માટેની જે મેથડ જોઈએ તો બીજા લોકો, અને એની મેથડ આખી એકદમ આવ સીધી સાદી ને સરળ છે, કહેવાનો મતલબ બહુ દોડાદોડ નહીં। એના માટે હું નિશ્ચિતભાઈ અને એમની ટીમનો બહુ બહુ આભાર માનું છું, ધન્યવાદ, અને ગુડ વિશિસ ફોર ધ લાર્જ ગ્રોથ ઇમિગ્રેશન, કે જે બાળકો અને પેરેન્ટ્સ માટે, એમ કે કહેવાનો મતલબ આટલી સરળ તકો આસાનીથી ગોલ અચીવમેન્ટ માટે કરી આપ, થેન્ક યુ વેરી મચ હરેશભાઈ। એક જ શ્વાસમાં અમારા સર્વિસ વિશે કહી દીધું, અમારા ફ્યુચર માટે અમને આશીર્વાદ આપી દીધા, અને હા, અમને જેવી કે જે સર્વિસ ઇન્ડસ્ટ્રીને જાણે છે, જેને ખબર છે કે સર્વિસની વેલ્યુ શું હોય, માર્કેટમાં શું ચાલી રહ્યું છે, કેવી રીતે તમે કોઈના ખોટા પ્રલોભનો, ખોટા ડર અને બીક સાથે કરો છો, અને એક ટ્રાન્સપરન્સી પ્રોસેસ શું છે। એમના સનને અહીંયાથી મોકલ્યો એટલે અમારી જોડે 3-4 વર્ષ તો ટચમાં આવી જ ગયા, એ 3-4 વર્ષ ટચમાં ટોસ્ટ વર્ધી એક જે શબ્દ એમણે વાપર્યો, આ અમારા માટે બહુ મોટી વાત છે। અને એક નોલેજેબલ વ્યક્તિ જ્યારે એના કે શબ્દને, તો એનું મહત્વ ઓર વધી જાય છે। હવે અમે બે એકલા વાતો કરીશું તો રીટાબેન, એમની વાઈફ અહીંયા છે, એમને કમ્પ્લેન થશે કે ભાઈ જો તમારે જ બેને વાતો કરવી હતી તો મને કેમ બોલાવી તમે। તો ચલો આગળની વાત રીટાબેન જોડે કરીએ, કારણ કે એમના સન્ને બી અમે 3-4 વર્ષથી મોકલેલો છે, કલોલ બ્રાન્ચથી રજીસ્ટર થયા હતા, તો એમની જોડે હસી મજાકની વાત તો કરી જ શકીશું। રીટાબેન, તમે કમ્પ્લેન નહીં કરો ને, તો સર્વિસનું કેવું લાગ્યું રીટાબેન? અમારું સરસ લાગ્યું, એકદમ હાર્ટલી અમે તમને કોંગ્રેચ્યુલેશન કરીએ કે તમે આટલી બધી મહેનત કરી અમારા માટે। કેટલા દિવસમાં વિઝા આવ્યા રીતા મે? બહુ શોર્ટ ટાઈમ આયા, 3 મંથ્સ માં છે, ઓકે। અને એટલો સંતોષ બી અમને થયો કે ભઈ અહીંયા આયા, કંઈ ખોટું નથી કર્યું, અમે એક સાચો રસ્તો અમને વસન મળશો, હા, તો એક્સાઇટેડ હશો રીતા મે? 100%। હેન્ડલ કરવી, લાકડી લઈને હેન્ડલ કરવી અને પ્રેમથી હેન્ડલ કરવી, ધેટ ઇઝ ડિફરન્ટ, બરાબર, રાઈટ? આટલું સારું, રીટાબેન ના માર્ક્સ પૂછી લઈએ અમારા, અમને તો 10 માંથી 10 આપી દીધા। આજ જોઈએ અમારા અમારા જોડે જોડાયેલા કસ્ટમર કે ક્લાયન્ટ, એ માત્ર કસ્ટમર નથી રહેતા, એ કેરના ફેમિલીનો પાર્ટ બને છે, અને એક હક સાથે કહે છે કે અમારે શું ચેન્જ લાવવા, અમારે શું આગળ ગ્રોથ કરવા માટે, અગર કંઈક ખોટા રસ્તે હોઈએ અથવા અમે કોઈ ખોટું બોલી દઈએ ક્યારેય તો અમને ટકોર છે પણ ખરા, કે નિશિતભાઈ આવું તમારા સ્ટાફે ના કહેવું જોઈએ, અને અમને ગમે છે
અમે એને તરત જ એને ચેન્જ કરવાનો પ્રયત્ન ના, પણ એક વસ્તુ તો અંદર મેં માર્ક કરેલી છે કે તમારો સ્ટાફ ટીમ કે તમારી કામ કરવાની પદ્ધતિ કે એની અંદર એક રોંગ એટલે ભૂલ થાય એવી શક્યતાઓ મેં જોઈ જ નથી. બીજી એક વસ્તુ કે એવું કોઈ હાર્ડનેસ બતાવી નથી કોઈને કે તમે આમ કરો એમ મિસ, બરાબર કે એ વસ્તુ બહુ એ સોફ્ટ નેચર ની અંદર જો આપણે કામ કરી આપતા હોય તો કેર ઇમિગ્રેશન હું બહુ બહુ ધન્યવાદ આપું છું. ખરેખર આ પ્રોગ્રેસ કરે અને બીજા લોકોનો બી એડવાઇસ આપું છું કે ખરેખર યુ વિલ ટેક ટુ જોઈન કેર ઇમિગ્રેશન શોર્ટલી. થેન્ક યુ વેરી મચ. આઈ હેવ નથિંગ ટુ સે નાઉ ઓન બોર્ડ. હવે આ વંત કરી એમને એમના વિઝા જે કોપી આપી છે તાત્કાલિક બતાવી કેટલા ટાઈમ સુધીનો પાસપોર્ટ હતો અને કેટલા ટાઈમના પાસપોર્ટ હતો અને કેટલા ટાઈમના વિઝા મળ્યા. હરેશકુમારની વાત કરીએ તો એમનો પાસપોર્ટ 2025 સુધીનો જ વેલિડ છે અને એમને વિઝા મલ્ટિપલ વિઝિટર એમના પાસપોર્ટની વેલિડિટી સુધીના મળેલા છે 2025 સુધીના. દોસ્તો હરેશભાઈ કોંગ્રેચ્યુલેશન મલ્ટિપલ વિઝા માટે. જરૂર તમે ત્યાં જઈ તમારા સન જે અમારો સ્ટુડન્ટ હતો એને મળો, એની જોડે રહો એવી અમારી દિલથી શુભકામનાઓ ઘણી ઘણી. રીટાબેન નો પાસપોર્ટ 2025 સુધી વેલિડ છે અને એમને વિઝા પણ 2025 સુધીના પ્રાપ્ત થયેલા છે જે એમના દીકરાને મળવા જશે. રીટાબેન કોંગ્રેચ્યુલેશન, ખૂબ સારી રીતે જાઓ, એમને મળો, એમની જોડે તમારો સારો ટાઈમ સ્પેન્ડ કરો, અમારી યાદ એને જરૂર આપજો. દોસ્તો એસે હી ઓર વિડીયો કો દેખને કે લિયે અગર અભી તક ઇસ ચેનલ કો સબસ્ક્રાઇબ નહીં કિયા હૈ તો તુરંત કીજિયે. જૈસે ઓર સ્ટુડન્ટ ઓર પેરેન્ટ્સ કી જર્ની હમ આપકે સાથ શેર કરતે રહેંગે, ઉસકો લાઇક ઓર ફોરવર્ડ કરના ભૂલિયેગા મત. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધ વિડીયો.